नमस्कार विद्यार्थी मित्रों, यूनिक विद्या भवन ना ऑनलाइन क्लासेस में आप लोग हूं सतीश माळी हार्दिक स्वागत करू छु। ગઈકાલે મિત્રો આપણે ખૂબ જ એક મહત્વપૂર્ણ ચેપ્ટર શરૂ કર્યું હતું જેનું અંગ્રેજી વ્યાકરણમાં ખૂબ જ મહત્વ છે અને તેનું નામ હતું ટેન્સ। ટેન્સ એટલે કે કાળ। મિત્રો તો ગઈકાલે આપણે એનો પહેલો ભાગ જોયો હતો અને આપણે સૌપ્રથમ જે મહત્વપૂર્ણ કાળ છે તેના ત્રણ પ્રકાર જોયા। ત્રણ પ્રકારમાં જે પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે વર્તમાન કાળ, વર્તમાન કાળના પહેલા ઉપપ્રકાર એટલે કે પેટા પ્રકાર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે શરૂઆત કરી હતી। તો મિત્રો આજે આપણે नकार वाक्य नु सूत्र जोईशुं, कारण के गई काले आपणे हकार वाक्य ना सूत्र तेमज एना जे एक्जाम्पल छे एना विविध ते एक्जाम्पल्स ने पण आपणे चर्चा गई काले कही चुक्या छे। तो मित्रों सिंपल प्रेजेंट टेन्स मां जे नकारवाचक वाक्य छे तेनु सूत्र आपणी सामे देखाय छे। तो तेनु सूत्र हुं भूली जाउं छुं, सब्जेक्ट प्लस डू ऑब्लिक डस प्लस नॉट प्लस वी1 प्लस ऑब्जेक्ट प्लस एक्स्ट्रा वर्ड्स, आ थयुं सूत्र। मित्रों अवे आ सूत्र परथी आपणे एना नकारात्मक वाक्य बनावी शकीए। तो पहेलुं वाक्य छे आई डू नॉट लाइक टी, एटले के मने चा गमती नथी। बीजुं वाक्य छे वी डू नॉट स्पीक स्पेनिश, एटले के अमे स्पेनिश बोलता नथी। त्रीजुं वाक्य छे ही डज नॉट प्ले क्रिकेट एवरी डे, एटले के ए दररोज क्रिकेट रमतो नथी। चौथो वाक्य छे मित्रों शी डज नॉट सिंग भजन डेली, એટલે કે એ દરરોજ ભજન ગાતી નથી। તો મિત્રો આપણે આ જે વાક્યો આપણે જોયા તેમાં આપણે એક વસ્તુ દેખાય છે કે આ જે સિમ્પલ એફર્મેટિવ એટલે કે હકારવાચક વાક્ય હોય છે તેને નકારવાચકમાં ફેરવવા માટે ફક્ત ડુ અને ડઝ નો ઉપયોગ અહીં કરવો પડે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે એક વાત યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણે કર્તાનો ઉપયોગ કરીએ, કર્તાનો ઉપયોગ કર્યા બાદ આપણે ડુ અથવા ડઝ નો ઉપયોગ કરવો ફરજિયાત છે। એની એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે જ્યારે આઈ, વી, યુ અને દે આ જે કર્તાઓ છે તે કર્તાઓને નકારવાચક વાક્ય બનાવતી વખતે ડુ નો ઉપયોગ કરવાનો રહેશે। બીજું જ્યારે આપણે તૃતીય પુરુષ એટલે કે હી, શી અને ઈટ નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હોય તે સમયે આપણે ડઝ નો ઉપયોગ કરવાનો છે। તો આ જે સામાન્ય નિયમ છે મિત્રો તેને આપણે ધ્યાનમાં રાખવા પડશે નકારવાચક વાક્ય બનાવવા માટે। હવે આ નકારવાચક વાક્યના એક્ઝામ્પલ જોયા બાદ આપણે હવે પ્રશ્નાર્થક વાક્ય તરફ વળીએ। તો મિત્રો પ્રશ્નાર્થક વાક્ય બનાવતી વખતે જે આપણે ડુ અને ડઝ નો ઉપયોગ નકારવાચક વાક્યમાં કર્યા હતા તેને આપણે ફક્ત શું કરવાનું છે, એના સૂત્ર મુજબ ડુ અને ડઝ ને પહેલા લઈ લેવાના છે, પછી ડુ ઓબ્લિક ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક, આ પ્રકારે એનું સૂત્ર બની જાય છે। તો મિત્રો ચાલો આપણે આ સૂત્ર પરથી એના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ ને જોઈએ। તો પહેલું એક્ઝામ્પલ છે ડુ યુ લાઈક ટી, શું તમને ચા ગમે છે? ઓફકોર્સ તમને ગમતી હશે તો મિત્રો તમે હા કહી શકો હકારવાચક વાક્યમાં, અને જો કદાચ તમને ન ગમતી હોય તો તમે કહી શકશો નો આઈ ડુ નોટ લાઈક ટી। તો પહેલા આપણે વાત કરીએ પ્રશ્નાર્થને, એટલે ડુ યુ લાઈક ટી, શું તમને ચા ગમે છે? બીજું વાક્ય ડઝ શી સિંગ ભજન ડેઈલી, શું તે દરરોજ ભજન ગાય છે? ત્રીજું વાક્ય ડઝ હી પ્લે ચેસ એવરી ડે, શું તે દરરોજ ચેસ રમે છે? આ ત્રીજું। ચોથું વાક્ય જોઈએ ડુ ધે સ્પીક ઇંગ્લિશ વેલ, એટલે કે શું તેઓ સારા ઇંગ્લિશ બોલે છે? શું તેઓ સારું ઇંગ્લિશ બોલે છે? તો આ પ્રકારે આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ આ ત્રણ જે એના કહી શકાય પેટા પ્રકારના પણ જે પ્રકાર કહી શકાય જે આપણે કહી શકીએ હકાર, નકાર અને પ્રશ્નાર્થ એ ખૂબ જ જરૂરી છે મિત્રો, તો જ આપણે આ કાળને આપણે સમજી શકીએ। તો આ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થઈ પૂર્ણ થાય છે અને હવે આપણે બીજા પેટા પ્રકાર તરફ વળીએ મિત્રો, અને તેનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ। તો મિત્રો સૌપ્રથમ આપણે કોઈ પણ કાળ શરૂ કરતા પહેલા આપણે એની વ્યાખ્યા જરૂર જોઈએ છે। તો ચાલો મિત્રો આપણે પણ આ ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યા સમજીએ કે એક્ઝેક્ટલી ચાલુ વર્તમાન કાળ કોને કહીએ છે। તો મિત્રો જ્યારે કોઈ પણ ઘટના અથવા કોઈ પણ કાર્ય આપણી આંખની સમક્ષ બનતું હોય, આપણી હાજરીમાં બનતું હોય ત્યારે તે ક્રિયાને આપણે ચાલુ ક્રિયા કહીએ છીએ।
तो आपणी सामे कोई रमतो होय, कोई गातो होय, अथवा कोई भणतो होय, कोई कई लखतो होय, अथवा कोई पण तमारा सामे जे क्रिया थती होय ते दर्शावा माटे मित्रो आपणे चालू वर्तमान काळनो उपयोग करीए छीए अने माटे ज आने आपणे आ काळने आपणे चालू वर्तमान काळ कहीए छीए कारण के वर्तमानी कोई पण चालू क्रियाने दर्शावा माटे ए आपणे चालू वर्तमान काळनो उपयोग करीए छीए तो मित्रों बाकी ना काढ़ने जेम आज आपने सर्वप्रथम आपना नियम हो जब हकार वाक्य नो सूत्र चुनिए तो चलो हमारी साथ है तैयार छो ने यस तो मित्रों आ आपने हकार वाक्य नो सूत्र तो सूत्र मच है सब्जेक्ट प्लस एम ऑब्लिक इज ऑब्लिक आर प्लस वी वन प्लस आईएनजी प्लस ऑब्जेक्ट प्लस एक्स्ट्रा वर्ड्स मित्रों फरी एक बार हूं तुम्हारे माटे आ सूत्र बोलू छु जरा ध्यान थी सब्जेक्ट प्लस एम ऑब्लिक इज ऑब्लिक आर प्लस वी वन प्लस आईएनजी प्लस ऑब्जेक्ट प्लस एक्स्ट्रा वर्ड्स तो आ सूत्र नो उपयोग जो मित्रों करता पहला हूं तुमने आ जे सूत्र छे हकार वाक्य नो ए हकार वाक्य ना सूत्र विषय थोड़ी माहिती आपवा मांगु छु मित्रों सर्वप्रथम आपणे सब्जेक्ट नो उपयोग करीए छे परंतु एना पछी आपणा ने जे m is r એટલે r to be ના રૂપો કહેવાય તો r to be ના રૂપો કયા કરતા માટે વપરાય તે જાણવું ખૂબ જ મહત્વનું છે આપણે જાણીએ છીએ કે i થી વાક્ય બનાવવાનું હોય તો તેના માટે m નો ઉપયોગ કરીએ સપોઝ આપણે he અથવા she કરતા થી વાક્ય બનાવવાનું હોય તેના માટે આપણે is નો ઉપયોગ કરીએ અને જ્યારે આપણે we you અને they જેવા કર્તાઓ થી વાક્ય બનાવવાનું હોય તેના માટે આપણે આર નો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો હવે આપણે આ સૂત્ર પરથી અલગ અલગ પ્રકારના વાક્યને જોઈએ તો મિત્રો પહેલું વાક્ય છે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ એટલે કે હવે હું સ્કૂલે જઈ રહ્યો છું બીજું વાક્ય જોઈએ વી આર પ્લેઈંગ ક્રિકેટ નાઉ હમણાં અમે ક્રિકેટ રમી રહ્યા છીએ એટલે મિત્રો યાદ રાખજો સ્કૂલે જવાની ક્રિયા એ ચાલુ છે બરાબર બીજું વાક્ય જોયું આપણે વી આર પ્લેઈંગ ક્રિકેટ નાઉ એટલે કે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ એનો અર્થ એ થાય છે કે ક્રિકેટ રમવાની ક્રિયા પણ ચાલુ છે ત્રીજું વાક્ય લુક શી ઇઝ રાઇટિંગ અ લેટર જો તે પત્ર લખી રહી છે એટલે કે મિત્રો પત્ર લખવાની ક્રિયા પણ ચાલુ છે ચોથું વાક્ય સી ધ બર્ડ્સ આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય જો આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે તો મિત્રો પેલા પક્ષીઓની ઉડવાની ક્રિયા અને તમારી જોવાની ક્રિયા કહી શકો એ સાથે થાય છે તમારા હાજરીમાં પેલા પક્ષીઓ ઉડે છે અને એના માટે આપણે કહીએ કે સી ધ બર્ડ્સ આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે તો મિત્રો આશા રાખું છું હકાર વાક્યનું સૂત્ર જે કહેવાય તેના મુજબ જે આપણા એક્ઝામ્પલ છે ઉદાહરણો છે તેના પરથી આપણને આ કાળ વિશે ખબર પડી જશે બીજું નકર વાક્યનું સૂત્ર આપણે જોઈએ મિત્રો તો ચાલુ વર્તમાન કાળમાં નકર વાક્યનું સૂત્ર જોવા માટે આપણે જોઈએ સબ્જેક્ટ પ્લસ એમ ઓબ્લિક ઇઝ ઓબ્લિક આર પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ આ આપણે નકર વાક્યનું સૂત્ર ચાલુ વર્તમાન કાળમાં જોયું હવે મિત્રો આપણે એના એક્ઝામ્પલ જોઈએ આઈ એમ નોટ રાઇટિંગ અ લેટર નાઉ હમણાં હું પત્ર લખી રહ્યો નથી બીજું વાક્ય મિત્રો વી આર નોટ ગોઈંગ ટુ માર્કેટ અમે માર્કેટ જઈ રહ્યા નથી ત્રીજું વાક્ય હી ઇઝ નોટ ડુઇંગ હિઝ હોમવર્ક તે તેનો ગૃહપાઠ કરી રહ્યો નથી ચોથું વાક્ય મિત્રો શી ઇઝ નોટ વોચિંગ ટીવી નાઉ તે હમણાં ટીવી જોઈ રહી નથી કે તે હવે ટીવી જોતી નથી તો મિત્રો આ વાક્ય જે કહેવાય છે એના પરથી આપણને એ ખ્યાલ આવે છે કે કોઈ પણ ક્રિયા હોય જે ચાલુ હોય પરંતુ તેને નકારમાં ફેરવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ટુ બી ના રૂપ પછી નોટ નો ઉપયોગ કરીએ છીએ ઓકે મિત્રો પછી આપણે આ નકાર વાક્યના સૂત્ર એ જોયા બાદ જે છેલ્લો આપણો પ્રશ્નાર્થ વાક્યનું સૂત્ર છે તેના તરફ જઈએ તો આપણે સૌપ્રથમ પ્રશ્નાર્થ વાક્યનું સૂત્ર જોઈશું પહેલા આપણે લઈશું એમ ઓબ્લિક ઇઝ ઓબ્લિક આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ આઈએનજી પ્લસ
ऑब्जेक्ट प्लस एक्स्ट्रा वर्ड्स प्लस क्वेश्चन मार्क। मित्रों याद रखो छेले जे क्वेश्चन मार्क छे ते आपणे भूलवानुं नथी, कारण के प्रश्नार्थ जे एक्सक्लेमेटिव इंटरोगेटिव सेंटेंस आपणे जारे बनावीए तेनामां आपणे छेले जे प्रश्न चिन्ह छे तेने आपणे कदी भूलवानुं नहीं। चलो तो एना एग्जांपल जोईए मित्रों। तो पहेलो एग्जांपल छे इज शी राइटिंग अ लेटर नाउ, ते शुं हवे पत्र लखी रही छे। बीजो वाक्य इज ही प्लेइंग चेस नाउ, शुं ते हवे चेस रमी रह्यो छे। तीजो वाक्य आर यू टीचिंग मैथ्स, शुं तमे मैथ्स भणावी रह्या छो। चौथो वाक्य आर दे डांसिंग ऑन द स्टेज, शुं तेओ स्टेज पर डांस करी रह्या छे, नृत्य करी रह्या छे। तो आ प्रकारे मित्रों આપણો જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ વર્તમાન કાળ, એ આપણાને કોઈ પણ ચાલુ ઘટનાને દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે। તો મિત્રો આજના ટેન્સના બીજા ભાગમાં આપણાને આ ટેન્સ વિશે ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું, અને એના સાથે આજના લેક્ચરને પૂર્ણ વિરામ આપું છું। થેન્ક યુ સો મચ, ધન્યવાદ।